બાળકો તેની પછી પ્રશ્ન કયો આવે છે, છ ને છ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. છ થી શરૂ થાય તે ચિત્રો સાથે જોડવાનું છે. આપણે ગોળ રાઉન્ડમાં કયો મૂળ અક્ષર દેખાય છે, છત્રીનો છ. જે આવો છ દેખાય તેની સાથે જ આપણે જોડવાનું છે. છતાં તો આપણે છ દેખાય તો આપણે તેની સાથે જોડવાનું છે. બ તખ આપણે તેની સાથે જોડવાનું નથી. છકડાનો છ આપણે છ આપેલો છે આપણે તેની સાથે જોડવાનું છે. મે ઢ ક આપણે તેની સાથે જોડવાનું નથી. છવીનો છ, છડીનો છ, ચમચનો છ એટલે તેની સાથે આપણે જોડવાનું નથી. હવે તેના પછી પ્રશ્ન કયો છે, છ ની નીચે લીટી કરો. જે આ છ દેખાય તેની નીચે તમારે શું કરવાની છે, લીટી. તો મ છ લી તો આપણે છ નીચે લીટી કરવાની છે. છતા, છકડા, બછડા, છતરી, છત્ર. હવે તેના પછી પ્રશ્ન કયો આવે છે, છ થી જુદા અક્ષર પર ચોકડી કરો. છ થી જે અક્ષર જુદા દેખાય તેની ઉપર તમારે શું કરવાનું છે, ચોકડી કરવાની છે. પણ છ દેખાય તેની ઉપર આપણે ચોકડી કરવાની નથી. તો આપણે અહીં છ દેખાય તો તેની ઉપર કરવાની નથી. આ છ થી અલગ અક્ષર કહેવાય તો આપણે તેની ઉપર શું કરવાની, ચોકડી. ક ઉપર ચોકડી, ખ ઉપર ચોકડી, જ ઉપર ચોકડી, ઘનના ઘ ઉપર ચોકડી, ન ઉપર ચોકડી, ધ ઉપર ચોકડી, જ ઉપર ચોકડી, વ ઉપર ચોકડી. જોયું બાળકો, જે આપણે આ છ દેખાય તેની ઉપર ચોકડી મારેલી નથી, પણ તેની જે અલગ અક્ષર દેખાય છે તે બધા જ મૂળ અક્ષર ઉપર શું આપણે મારેલી છે, ચોકડી. હવે તેના પછી પ્રશ્ન કયો આવે છે, વાંચો અને લખો. છકડાનો છ, છડીનો છ, છવીનો છ અને છત્રીનો છ. આપણે નીચે ટપકા જોડવાના છે અને આપણે શબ્દ પૂર્ણ કરવાનો છે. આ ટપકાને જોડીને બોલશે છકડાનો છ, તે જ આપણે અક્ષર નીચે લખવાનો. છકડાનો છ, છડીનો શું થાય, છ, છડીનો છ, તે જ અક્ષર આપણે ફરીથી નીચે લખવાનો છે. છડીનો છ, છવીનો છ, છવીનો છ, છવીનો છ, છત્રીનો છ, છત્રીનો છ. હવે તેના પછી પ્રશ્ન શું આવે, શબ્દમાંથી છ શોધીને તેના ઉપર ગોળ બનાવો. જ્યાં છ દેખાય તેની ઉપર શું કરવાનું છે, આપણે ગોળ કરવાનું છે. ઉદાહરણમાં આપેલું છે છ ભીલા, તો ઉદાહરણમાં છ દેખાય તેની ઉપર ગોળ બનાવેલું છે. તેવી જ રીતે આપણે બાજુમાં પણ કરવાનું છે. તો મ છ લી, આપણે છ ક્યાં દેખાય છે બાળકો, અહીં વચ્ચે. તો આપણે નીચે આપણે શું કરવાનું છે, ગોળ બનાવવાનું છે. છ બી સ, આમાં પેલું જ આપણે છ દેખાય છે, આપણે તેની ઉપર શું કરવાનું છે, ગોળ. બ છ ડા, આપણે છ ઉપર શું કરવાનું છે, ગોળ.